જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા ખુશ હશો. પહેલા સેશનની અંદર આપણે સ્ટાન્ડર્ડ ગણિતની બ્લુ પ્રિન્ટ જોઈ. આ સેશનની અંદર આપણે જોવાના છીએ બેઝિક ગણિતની બ્લુ પ્રિન્ટ. સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત વચ્ચેનો ડિફરન્સ મેં પહેલા લેક્ચરની અંદર ચર્ચા કરેલી છે, તો જો તમે એ વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક મળી રહેશે, તમે એ વિડીયો ત્યાં જઈને જોઈ શકો છો. સૌથી પહેલાં એ જોઈ લેશો તો તમને સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત વચ્ચેનો તફાવત ખબર પડી જશે. બેઝિક ગણિત છે એની અંદર બ્લુ પ્રિન્ટ કંઈક આવી છે, અને આ બ્લુ પ્રિન્ટ કહેવાય કે મને તો લાગે છે ખાલી પાસ કરવા માટેની બ્લુ પ્રિન્ટ છે. એટલે કે જે વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સમાં જવાના છે એ વિદ્યાર્થીઓને એડવાન્સ લેવલનું ગણિત જો આવતું જ નથી તો એ વિદ્યાર્થીને શા માટે એટલું બધું ગણિતની અંદર તકલીફ આપવી, શા માટે એને ફેલ કરવા, એ હેતુથી જો બનાવવામાં આવ્યું હોય એવું મને હા લાગે છે. અને હું કેટલીક વાતો તમને અહીંયા એવી કરવાનો છું કે જો તમે એ ચેપ્ટર કરશો તો તમારા પાસ થવાના ચાન્સીસ 100% થઈ જશે. કેમ? તો કે એ ચેપ્ટરમાંથી સૌથી વધારે વેઇટેજ છે, અને એ વેઇટેજ ઉપર તમે ફોકસ કરીને ચાલશો. માત્ર 4 કે 5 ચેપ્ટરને વ્યવસ્થિત રીતે ફોકસ કરીને જો તમે અભ્યાસ કરશો તો 100% તમે, જો તમને ગણિતમાં ફેલ થવાનો ડર હોય તો એ નીકળી જશે અને તમે આરામથી પાસ થઈ શકશો. તો આવો ચાલો આપણે જોઈએ આગળ કે કેવી રીતે તમારી આ બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ છે. વાસ્તવિક સંખ્યાઓ જેનું સાવ વેઇટેજ ઓછું છે, વિભાગ એની અંદર 2 પ્રશ્નો અને એના 2 ગુણ છે. બહુપદીઓ તમે જોવા જાઓ તો એની અંદર જુઓ 4 પ્રશ્ન 1-1 ગુણના છે. એટલે કે બહુપદીનું બેઝિક તમને આવડવું જોઈએ, એની થિયરી તમને વ્યવસ્થિત સમજાણી હોવી જોઈએ, તો તમે આની અંદર સ્કોર કરી શકો. સ્વાધ્યાય 2.2માંથી જ આનો ક્વેશ્ચન હશે એવું તમે લખી રાખો કે એના જેવો જ ક્વેશ્ચન આની અંદર હશે. તો જુઓ એના અથવામાં 1 ક્વેશ્ચન તમને આપશે, એ પણ બહુપદીનો જ હશે, 2માંથી કોઈ 1 ક્વેશ્ચન તમારે લખવાનો રહેશે. તો જુઓ 4 અને 2 6. વિચલ સુરેખ સમીકરણ હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. જાજું બધું આમાં કરવાનું છે. કુલ 6 સ્વાધ્યાય છે પણ એનું વેઇટેજ બેઝિક ગણિત માટે સાવ ઓછું છે, તો બની શકે કે તમને ખૂબ નાના નાના દાખલાઓ પૂછે, અને જે સ્ટાન્ડર્ડ ગણિતમાં 4 ગુણનો દાખલો પૂછાવાનો હતો એ આમાં નથી. તો 3 ગુણના દાખલાઓ અને 1 ગુણનો 1 પ્રશ્ન, તો આ પ્રશ્ન ખૂબ જ ઝીણવટપૂર્વક થિયરીમાંથી લેવામાં આવ્યો હશે, ધ્યાન રાખજો. અહીંયા તમારે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં બનાવવાના, એટલે કે કોયડાવાળા દાખલા હોય એમાંથી 2 સમીકરણ બનાવવાના અને 2 સમીકરણનો કોઈ ઉકેલ મેળવવાનો હશે એવા દાખલા છે, પણ સિમ્પલ હશે. અને બીજી વાત એ કે એની અંદર પણ અથવા હશે, તો તમે એકબીજામાં તમને જે સરળ લાગે એ તમે કરી શકો. તો 3 ને 1 કેટલા થયા? 4 ગુણ. દ્વિઘાત સમીકરણની અંદર 1 પ્રશ્ન 1 ગુણનો હશે, 1 પ્રશ્ન છે વિભાગસીની અંદર 3 ગુણનો હશે, એની અંદર પણ તમને અથવામાં 1 દ્વિઘાત સમીકરણનો દાખલો આપશે. 3 રીતમાંથી કોઈ પણ 1 રીતનો દાખલો પૂછાઈ શકે છે. આમાં ઉકેલ મેળવવાની 3 રીત છે. 1 છે દ્વિઘાત સૂત્રની રીત, અવયવીકરણની રીત, પૂર્ણવર્ગની રીત. તો એમાંથી કોઈ 1 રીત તમને પૂછાઈ શકે. કુલ ગુણ કેટલા થઈ ગયા? 3 ને 1 4. સમાંતર શ્રેણી સ્કોરિંગ, બેઝિક માટે તમારે સમાંતર શ્રેણી ફરજિયાત વ્યવસ્થિત રીતે કરવાનું છે. વ્યવસ્થિત રીતે એટલે એટલી બધી વ્યવસ્થિત રીતે કે સૂત્ર તો તમને રાત્રે કોઈ ઊંઘમાંથી ઉઠાડે અને પૂછે તો પણ તમને આવડવા જોઈએ. તો એવા 3 પ્રશ્નો છે એ એકદમ સૂત્રને આધારિત જ હશે. 1 પ્રશ્ન છે વિભાગ બીની અંદર 2 ગુણમાં હશે, અને 1 પ્રશ્ન છે વિભાગ સીની અંદર હશે. તો 3, 2, 5, 5 ને 3, 8 ગુણ, એટલે કે 10% વેઇટેજ છે સમાંતર શ્રેણીનું. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે સમાંતર શ્રેણી બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે પાસ થવા માટે અને સ્કોર કરવા માટે. ત્રિકોણ ચેપ્ટરની અંદરથી બને ત્યાં સુધી પ્રમેય કરી નાખજો. ચારે 4 પ્રમેય આવડતા હશે તો 1 પ્રમેય આપ્યો હશે એને, અથવામાં કદાચ પ્રમેય જેવો દાખલો એકાદો આપે તો 2માંથી 1 હોય પણ આપણને પ્રમેય જો આવડતો હોય તો પછી એ જ છાપી નાખવાનો હોય. તો પ્રમેય જો પૂછાય તો આપણો કામ થઈ જાય. 4 ગુણ.
યામ ભૂમિતિ, યામ ભૂમિતિની અંદર એક પ્રશ્ન, એક ગુણનો હશે, એક બે ગુણનો હશે ને એક ત્રણ ગુણનો, ત્રણ ગુણનો પ્રશ્ન હશે એ લગભગ લગભગ જો જોવા જઈએ તો રેખાખંડના વિભાજનવાળો હશે અથવા તો ત્રિકોણના ક્ષેત્રફળવાળો હશે. તો આમાંથી તમારે વ્યવસ્થિત રીતે કરવાનું છે. બેઝિક તમે નવમા ધોરણની અંદર ભણી ગયેલા છો, યામ ભૂમિતિ ચેપ્ટરની અંદર બિંદુઓ કઈ રીતે લેવા, બિંદુઓના યામ કઈ રીતે લેવા, એ બધાની વાત અહીં આવશે. કુલ કેટલા છે? છ ગુણ છે. તો આ પણ સ્કોરિંગ કહેવાય, પણ સૌથી સ્કોરિંગ અહીં આવ્યું સમાંતર છે. ત્રિકોણમિતિનો પરિચય અને ત્રિકોણમિતિના ઉપયોગો જો આને સ્કીપ કરી નાખશો ને તો પણ ચાલશે, કારણ કે આ તમારું આગળ ક્યાંય આવવાનું નથી જો તમે બેઝિક ગણિત લીધું છે તો. કારણ કે સાઇન થીટા અને કોસ થીટા છે એ સાયન્સ સિવાય આવશે ને ડિપ્લોમા અને સાયન્સની અંદર જ આવશે, બાકી આવશે નહીં. જોવા જઈએ તો બે ગુણનો, એક ગુણના બે પ્રશ્નો એટલે કે સાવ થિયરી, અને એક પ્રશ્ન હશે એ બે ગુણનો હશે. તો એ પણ એકદમ નાનો એવો જ ક્વેશ્ચન હશે, એના અથવામાં એ પાછો એક ક્વેશ્ચન આપશે, તો બેમાંથી સરળ લાગે એ તમે સિલેક્ટ કરી શકો. કુલ જોવા જઈએ તો ચાર ગુણ. ત્રિકોણમિતિના ઉપયોગો આની અંદરથી તો મને લાગે છે ત્યાં સુધીમાં ઉદાહરણ એક બે ત્રણ કરી લેવાના, અને તમારો જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 9.1, એના આગળના ત્રણ ચાર દાખલા કરી લેશો, એના જેવો જ દાખલો પૂછાશે, એકદમ સિમ્પલ દાખલો હશે. તો એના બે ગુણ, તો જોવાય બે ગુણ, બહુ જ વેઇટેજ ઓછો. સ્ટાન્ડર્ડ ગણિતની અંદર આનું વેઇટેજ 10 માર્કનું છે, આ બે થઈ, અને અહીંયા ખાલી 6 માર્ક્સનું છે. બેઝિક ગણિતની અંદર વર્તુળ જોઈએ. વર્તુળ, વર્તુળની અંદરથી આપણને વિભાગ એમાંથી બે પ્રશ્ન હશે, વિભાગ બીમાં એક પ્રશ્ન હશે. કુલ જોવા જઈએ તો 2 ને 2 4 ગુણ. રચનાઓ, તો કે રચનાઓ આપણે ફરજિયાત કરવી પડશે, બધી જ રચના કરવી પડશે, કારણ કે એની અંદર અથવા તમને આપવાના નથી. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર તમારી જો થિયરી ક્લિયર હશે તો તમને કોઈ બેમાંથી બે ગુણ લાવતા રોકી નહીં શકે. પૃષ્ઠફળ અને ઘનફળ, આ ચેપ્ટર છે એ થોડુંક તમે તૈયાર કરશો તો એક તો સૂત્રમાંથી એક ક્વેશ્ચન હશે, એક નાનો એવો કંઈક આકાર આપી દીધો હશે એનું ઘનફળ અથવા તો પૃષ્ઠફળ શોધવાનું કહેશે, અને એક ત્રણ ગુણનો દાખલો હશે. કુલ મળીને 6 ગુણ. આ બંને ચેપ્ટર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. આંકડાશાસ્ત્ર તમે જોવું હોય તો જો, બે ગુણ થિયરી બેઝ ક્વેશ્ચન, વિભાગ બીની અંદર એક પ્રશ્ન, વિભાગ સીની અંદર 2 પ્રશ્ન, અને વિભાગ ડીની અંદર 1 પ્રશ્ન. મતલબ આંકડાશાસ્ત્ર આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર આખા પેપરની અંદર દેખાય તો પણ નાની, દરેક વિભાગની અંદર 1 ક્વેશ્ચન 2 ક્વેશ્ચન એના છે જ. તો અહીંયા કુલ 14 ગુણ. કુલ કેટલા ગુણ થઈ ગયા? 14 ગુણનું તમને આંકડાશાસ્ત્ર પૂછવાના છે. એટલે કે પાસ કરવા છે એ વિદ્યાર્થીઓને, એ વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર તો શીખવાનું જ છે. સંભાવનાની અંદર જો, સંભાવનાની અંદર સ્ટાન્ડર્ડ ગણિતની અંદર માત્ર 4 ગુણ, પણ અહીંયા 10 ગુણ. અને 10 ગુણમાં જો સ્ટાન્ડર્ડ ગણિતમાં અહીંયા 4 ક્વેશ્ચન એક એક ગુણના જ પૂછી નાખ્યા, ખાલી થિયરી સમજાઈ ગઈ વ્યવસ્થિત, ઓકે વાંધો નહીં, ત્યારે એનાથી 4 ગુણ સ્ટાન્ડર્ડ ગણિતવાળા લઈ આવે. પણ અહીંયા બેઝિક ગણિતવાળાને પણ 3 1-1 માર્કના પ્રશ્નો, 2 છે એ 2 2 ગુણ, અને 1 છે 3 ગુણ. તો આની અંદર સ્વાધ્યાય 15.1 છે, એના દાખલાઓ જો તમે કરશો તો આરામથી એના જેવા સિમ્પલ દાખલા પૂછાશે, અને તમે સારામાં સારા ગુણ એટલે કે 10 માંથી 10 ગુણ તમે મેળવી શકો. સ્કોરિંગ ચેપ્ટરની વાત કરીએ તો આંકડાશાસ્ત્ર, સંભાવના, સમાંતર શ્રેણી, અને બાકીના જો જોવા જઈએ તો 1 6 ગુણનું ચેપ્ટર છે યામ ભૂમિતિ, અને એક બીજું પણ 6 ગુણનું છે બહુપદી. તો 1 2 3 4 અને 5 આ ચેપ્ટર કરી નાખો તો ગણી લ્યો તમે અહીંયા 6 ગુણ, અહીંયા 8 ગુણ એટલે કે 14 14 ને 6 થઈ ગયા 20 20, ને તમે આગળ વધો તો જોવા જઈએ તો અહીંયા આંકડાશાસ્ત્રને સંભાવના તો 10 ને 14 24 બીજા એટલે કે 44 ગુણ. જો તમને ત્રિકોણમાંથી એક પ્રમેય આવડી ગયો તો 4 ગુણ 44 ને 4 48, અને એક રચના આવડી ગઈ તો 48 ને 4 52 52 માર્કનું તમે વ્યવસ્થિત લખ્યું હોય તો તમને કોઈ ફેલ કરી શકે નહીં.
વધારાના સારા ગુણ પણ આવે. જો બીજા બધામાં પણ આપણી પાસે ગુણ આવે એવું છે. હવે ચેન્જ ક્યાં છે? તો કે જો અહીંયા કેટલા ગુણ થઈ ગયા? 24. સ્ટાન્ડર્ડ ગણિતની અંદર અહીંયા કેટલા ગુણ હતા? 16 ગુણ હતા. હવે એ આવ્યા ક્યાંથી? 16માંથી 24 થયા તો 8 ગુણ આવ્યા ક્યાંથી? તો એ આવી ગયા છે વિભાગ ડીમાંથી. વિભાગ ડીની અંદર 20 ગુણ હતા સ્ટાન્ડર્ડ ગણિતની અંદર, જ્યારે અહીંયા કેટલા થઈ ગયા? ખાલી 12 ગુણ. એટલે કે 8 ગુણ જે 4માં 4 માર્કના બે દાખલા પૂછતા હતા એની જગ્યાએ ટચુકડા ટચુકડા નાના નાના પ્રશ્નો તમને 8 ગુણના વધારાના પૂછશે. એટલે તમે જુઓ તો તમારી પાસે કેટલા ગુણ થઈ જાય છે? તો કે 24 ગુણ. 24 પ્રશ્ન તો માત્ર એક એક ગુણના છે. ત્યાર પછી 20 ગુણ એટલે કે 10 પ્રશ્ન બે બે ગુણના, 8 પ્રશ્ન 3-3 ગુણના, અને માત્ર 3 પ્રશ્ન છે એ 4-4 ગુણના છે. અને એ 3 પ્રશ્નોની અંદર 2 પ્રશ્ન તો ફિક્સ ત્રિકોણવાળામાંથી પ્રમેય અને રચનામાંથી એક રચના. તો બાકી તમારે એક ચેપ્ટર એટલે કે આંકડાશાસ્ત્રમાંથી તમારે 4 ગુણનો પ્રશ્ન કરવો પડશે, નહીં તો તમે કરવાના છે. મતલબ વિભાગ ડી તો તમારો કમ્પ્લીટ ક્લિયર થઈ ગયો. તો આ વાત હતી તમારા બેઝિક ગણિતની બ્લુપ્રિન્ટની. જો તમને ખ્યાલ પડી ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે તમારે શું રાખવું છે, કેવી રીતે તમારે તૈયારી કરવી છે, કેવી રીતે તમે સ્કોર કરી શકશો, કયા ચેપ્ટરમાં તમારે વધારે ફોકસ આપવાનું છે, એ બધી જ માહિતી તમને ખ્યાલ પડી ગયો હશે. તો મિત્રો હવે હું વિદાય લઉં છું. જો તમે ન લખ્યું હોય તો વિડીયોને પોઝ કરો અને ફટાફટ તમારી બ્લુપ્રિન્ટ છે એ તમારા એક પેજની અંદર તૈયાર કરી લો અને એ પ્રમાણેની તમે તૈયારી કરો.